સુરતથી બાતો પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત. સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત. ત્યારે પલસાડના કારેલી ગામના ખેતરમાં હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા જે પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે, ત્યારે હત્યાની જાણ થતા સુરત પોલીસ, જે સુરત જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યાં ટેકનિકલ સોર્સિસ અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી છે. કે જે મહત્વપૂર્ણ સમાચાર સુરતની સામે આવી રહ્યા છે, સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, કે જ્યાં દિવસે ને દિવસે ચોરી લૂંટ હત્યાના જે કેસો સામે આવી રહ્યા છે સુરતમાં, કે જે કાયદો વ્યવસ્થા જે કહી શકાય કથળી રહ્યો છે સુરત જિલ્લામાં. ત્યારે વધુ એક ઘટના બની છે, વધુ એક હત્યાની ઘટના બની છે, જ્યાં સુરત જિલ્લામાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે પલસાડાના કારેલી ગામના ખેતરમાં હત્યાનો બનાવ બન્યો છે, કે જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે. ત્યારે હત્યાની જાણ થતા સુરત જિલ્લા પોલીસ તાત્કાલિક જે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે ટેકનિકલ સોર્સિસ અને ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવશે, કે જ્યાં કહી શકાય કે આખરે શા માટે પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે, કયા કારણોસર પતિ પત્નીની હત્યા કરવામાં આવી છે તેને લઈને જે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. અને આ અંગે સુરત જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કે જ્યાં ટેકનિકલ સોર્સિસ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવાય.